જય સ્વામિનારાયણ આજના વક્તા નિત્ય સ્વરૂપ સ્વામી ચેરમેન દેવસ્વામી ધર્મૌલ્લભ સ્વામી પ્રભુસ્વામી પીપી સ્વામી રામસ્વામી સમગ્ર સંતગણ તેમજ સર્વ હરિભક્તો ભાઈઓ બહેનો બે મિનિટમાં વાત તો ન થાય પણ આપણે પાંચ તો લઈશું જે થવું હોય થાય પહેલાં તો વાત એ છે કે બે હાથ જોડીની એક વિનંતી છે કે સંત હરિભક્તો જેનો લખાવેલા ફંડ બાકી હોય વહેલી તકે આપજો એટલી એક રિક્વેસ્ટ છે સંત હરિભક્તો જેનું જેનું કારણ કે હવે મંદિર ક્યાંય ને ક્યાંય પાંચસો માઇલ દૂર હોઈ ગઈ છે કદાચ હીરા મંદિર છે પણ એમાં બસો કિલોમીટરની ઝડપે તેજી ગઈ છે એટલે અત્યારે હવે બાનાબાજી નહીં કરતા પ્લીઝ એટલી એક મહેરબાની કરજો કારણ કે મહેનત તમારી છે તમારા પરસેવાના પૈસા છે એમ હોસ્પિટલવાળા કોઈ એમની મૂકી નથી ગયા પણ અમારી રિક્વેસ્ટ છે બે હાથ જોડીને તમને ચરણ સ્પર્શ કરી છે હવે વિશેષ વાત રહી મહારાજે શું કીધું ની તો બધા સંતોએ કીધું એટલે મારે એ નથી કહેવાનું રહેતું પણ હોસ્પિટલની જે મારી વાત હતી ને એ ઓનલી ને ઓનલી નિષ્કામ ભાવની વાત નહોતી નિષ્કામ ભાવની વાત હતી પણ એની સાથે સાથે વ્યવહારો વાત હતી આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ અફઘાનિસ્તાનના તાલિબાનોએ જે આપણને નુકસાન પહોંચાડ્યું એ સૌ કોઈ જાણે છે છતાં આપણે અફઘાનિસ્તાનને અન્ન પુરવઠો પૂરો પાડ્યો એ તમને ખ્યાલ છે ને તાલિબાનનું રાજ અફઘાનિસ્તાનમાં આવ્યું ત્યારે હિન્દુસ્તાનની ગવર્મેન્ટે ત્યાં અનાજ પુરવઠો પૂરો પાડ્યો શા માટે કાંઈ પ્રેમ ઉભરાઈ ગયો હેત ઉભરાઈ ગયો સલામતીથી જીવવું છે ફરજ છે અને વ્યવહારું છે એમ જ્યારે આપણો સંપ્રદાય આટલો ઉજળો આટલો સુખી અને જ્યારે આપણે આવું કામ આપણા પ્રમાણમાં ન કરીએ ત્યારે આમ જનતાને ઈર્ષા પેદા થાય આ વ્યવહારું મારી વાત હતી પહેલે જે દિવસે વાત કરી તે દી વ્યવહારું હતું ને આજે વ્યવહારો વાત છે હવે બીજી વાત રહી કે શા માટે સેવા કરવી જોઈએ તો કોઈ પણ આ જે કોઈ દાન આપે છે એ દાન છે છે સત્સંગીઓ ત્યાં કરે એના પૈસા છે સૌ કોઈના પરસેવાના પૈસા આપણી પાસે આવ્યા એટલે સૌ કોઈને કામ લાગવા જોઈએ એવું તો નથી ગરીભગત હોય એને હરિભગત જ કામ કરે ને પૈસા કમાય છે ત્રીજી વાત રહી કે ભાઈ શાસ્ત્રોની બધી વાત છે કે દરેક શાસ્ત્રમાં કીધું છે કે દરેક ફિલોસોફી આપણે વૈદિક પછી સ્વામીએ ઈસુની પણ વાત કરીને જો મને તમે ઇજાજત આપતા હોતી કે ઇસ્લામની બહુ પરફેક્ટ વાત છે જો ઇજાજત આપતા હોત બે મિનિટ લઈ લો ઓગણીસો સત્યાસીમાં વિનોબા ભાવેની વાત કરીને હું એન્ટર થયો ત્યારે સ્વામી એમાંથી મને વિચાર આવ્યો ઓગણીસો સત્યાશીમાં સર્વોદય સંસ્થાનું એક મેગેઝિન બહાર પડે એની સાથે સેવાનંદ નામની પગદંડી નાની એવી ડાયરી ખીસ્સા ને એવી પુસ્તિકા બહાર પડેલી એમાં એક ગરીબાઈનો ડાક ઉદાહરણ હતું આ વાત લગભગ અત્યારથી આઠસો વર્ષ પહેલાંની સત્ય વાત છે દંતકથા નથી આમ એક લોઅર મિડલ ક્લાસ માણસને હજ કરવા જવું છે ઘણા વર્ષની મહેનતે એણે હજ કરવા માટે જે તે દિવસ થતાં છે પૈસા ભેગા કર્યા હું સ્પીડ કરું છું હવે વળતે દિવસ જવાનું હતું ને આઠસો વર્ષ પહેલાં હજ કરવા જવાનું હોય એટલે કેટલો ઉત્સાહ હોય ઘરમાં પરિવારમાં તો એને રાતે બહુ દુર્ગંધ આવી ઘરે એટલી બધી દુર્ગંધ આવી એટલે રહેવાનું નહીં એટલે એ દરવાજો ખોલીને બહાર બધી રાઉન્ડ મારવા નીકળ્યા ક્યાં આ દુર્ગંધ આવે છે ક્યાંય નહીં મળતા પછી ખબર પડી કે પોતાનું જે ઘર હતું બાજુના ઘરમાંથી જ એ દુર્ગંધ આવતી હતી એટલે ઘર ખોલાયું બહુ ખખડાવ્યું એટલે ખોલાયું એટલે પતિ પત્ની રડવા માંડ્યા એ કે આ દુર્ગંધ શેની આવે કોણે આ ઘર ખોલાવનાર જે હજ કરવા જવાનો હતો એને પૂછ્યું કે આ દુર્ગંધ નહીં આવે છે એ તે પતિ પત્ની રોવા માંડ્યા એટલા સોધારાંશુ એ રોવા માંડ્યા કે અમે સાત દિવસથી અમારા બાળકો ભૂખ્યા હતા સાત દિવસથી અમારા બાળકો ભૂખ્યા હતા અમે તો ભૂખ સહન કરી શકતા હતા પણ નાના બાળકો ભૂખ સહન નહોતી કરી શકતા એટલે જ્યારે અંધારું થયું ગામની ભાગોળે કૂતરું મરેલું પીડ્યું હતું એ લાવીને રાંધ્યું છે અને એની આ દુર્ગંધ છે ઓલો હજ કરવા જે જવાનો હતો ને એ ભાઈને એટલું બધું લાગી આવ્યું એટલું બધું લાગી આવ્યું એને જે મૂડી ભેગી કરી હતી હજ કરવાની એ ભાઈને આપી દીધી હજ કરવાનું એને કેન્સલ રાખ્યું હવે ન્યાથી વાત અટકતી નથી જે મક્કા મદીના હજ કરવા ગયા એટલે ત્યાં હજ બસ બધું પૂરી થયું એટલે આકાશવાણી થઈ અને આ જે ભાઈ હતા જેણે પોતાની મૂડી આપી દીધી જે કંઈ બે જે ટાઈમના પૈસા છે એમ કે હજ તો એની પોગી છે અને એમાં એરિયાનું ને એ બધું નામ એ પુસ્તિકામાં હતું એરિયાનું ગામનું બધું જ નામ હતું પણ મને યાદ નથી અલી મોચી હવે ધ્યાન નથી એટલે ન્યા એમ કે એ એની હજ પહોંચી છે એટલે ઓલ્યા બધાને એમ થયું કે આટલી બધી મુસીબત આટલા બધા બધું કેટલી જાતની એ ટાઈમે આઠસો વર્ષ પહેલાં હજ કરવા જવું એટલે કેટલું વચ્ચે એમ બધા લૂંટારો જ આવે અને હાલીને જવાનું ભૂખ્યા તરશ્યા રહેવાનું બધું ઘણું અને આપણી હજ નો ને એની પોગી એટલે એમાં અમુક ડાયાના અમુક જીજ્ઞાસુ માણસો હોય ને એ કે ના શોધ તો કરવી છે એની હજ કેમ પહોંચી એ ગોતતા ગોતતા ઘણા દિવસો પછી કે મહિનાઓ પછી એ ભાઈને મળ્યા અને એને એમ કીધું કે ભાઈ આ તમારી હજ પહોંચી મેં આટલું બધું કર્યું તપ તપસ્યાને જે કંઈ કર્યું ભૂખ્યા રહ્યા હાલ્યા ઉઘાડા પગ્યા હાલ્યા અમારી હજ ન પહોંચીને તમારી કેમ પહોંચી તો એણે આજે મેં આગળ કીધી બીનાની વાત કરી કે મા હું હજ માટે તે હવળતે દિવસ સવારે જ નીકળવાનો હતો રાતે આ પ્રોબ્લેમ સર્જાણો મારા પાડોશીના બાળકો ભૂખ્યા હતા ના કૂતરો જે મેં આખી સ્ટોરી કીધી અને મેં પૈસા એને આપ દીધાના હજ કરવાનું મેં કેન્સલ રાખ્યું આ આની આની જે વિશેષતા છે એની આ છે આ વૈદિક સંસ્કૃતિમાં આનાથી દસ ગણું છે આપણે એનામાંથી લેવું એવું નથી આપણે વૈદિક આપણે મારા જે શિક્ષાપત્રીનું ધરોણું સ્વામી કીધું ઘણું છે એટલે સેવા એ એક વ્યવહાર છે અને લાંબો દાંતો ઘાય વ્યવહારે ઉજળા હોય એને બીજાની સેવા કરવી પડે એટલે જ મેં અફઘાનિસ્તાનનું દ્રષ્ટાંત આપ્યું કે જે વધારેમાં વધારે આપણા માણસોને માર્યા આપણા સૈનિકોને માર્યા છતાં આપણે એને અનાજ પુરવઠો અત્યારે પૂરો છ એક મહિના પહેલાં પાડ્યો એનું કારણ છે વ્યવહાર એ વ્યવહારો વાત છે હવે વાત રહી સેવા અને ભક્તિ હું આ બેયને ભેગ જુદું નથી હું નહીં હું સમજ્યો છું વૈદિક સંસ્કૃતિ કે મહારાજના જે શાસ્ત્રો એ બે જુદું સમજ્યો નથી ભક્તિ કે સેવા સમાજ સેવા હોય કે ભક્તિ હોય હું મારી વાત કરું છું એને હું જુદી નથી સમજ્યો એમાં શરત એટલી છે નિષ્કામ ભાવ નિષ્કામ ભાવ હોય તો એ મહારાજની સેવા છે અને સકામ ભાવ હોય તો અહમની સેવા છે પછી ભક્તિ હોય તો એ ભલે સમાજ સેવા હોય તો ભલે આવું હું સમજો છું હવે ત્રીજી વાત રહી મને બધાને બે હાથ જોડીને સંત હરિભક્તોને કે આપણી માન્યતા જે હોય સમાજ ખૂબ જાગ્રત થઈ ગયો છે દુનિયા જાગ્રત થઈ ગઈ છે હરિબાપા મહાન છે એ મારા માટે મહાન બરાબર છે પણ લાલજીભાઈના બાપા નાના છે અને હરિબાપા મોટા છે એ માનસિકતામાંથી આપણે સૌએ બહાર નીકળવું પડશે આ માનસિકતામાંથી બહાર નીકળવું પડશે આપણો લીટો મોટો કરો હું તો કઉ છું કે દસ હજાર માઇલ નો કરો લાખ માઇલનો કરો પણ બીજાનો નાનો કરવાનું આપણે બંધ કરવું પડશે કારણ કે આપણે આપણી વૃત્તિને પોસવા જતા બહુ મોટું નુકસાન કરીએ છીએ એટલે આમાંથી પણ બસતું રહેવું પડે એમ છે બાકી તો હોસ્પિટલમાં કાંતિભાઈ हमारे नटू भाई बड़ा डॉक्टर जे कोई आया से ए हमने खूब खूब अभिनंदन और आटलू बोलो मारी कोई भाव मां कोई भूल नहीं शब्द मां भूल थयो संत हरी भक्तो मने माफ करज्यो जय स्वामी नारायण अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए